हेलो स्टूडेंट्स, तो આજના લેક્ચરમાં આપણે ગોળીય સપાટીવાળી થતું વક્રીભવન જોઈશું। આ ક્વેશ્ચન બીજી રીતે પણ કહી શકાય કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ માધ્યમના વક્રીભવનાંક અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો, બંને ક્વેશ્ચન એક જ છે। તો આપણે સૌપ્રથમ આ ક્વેશ્ચન જોઈએ અને એનું સૂત્ર પણ સાબિત કરીએ। તો સૌપ્રથમ આપણે અહીંયા એક ગોળીય સપાટી લઈશું, બરાબર। આ ગોળીય સપાટીને આપણે અહીંયા આમ લંબાઈ દઈશું, પછી આ આપણી મુખ્ય અક્ષ અને મુખ્ય અક્ષમાં અહીંયા આપણે એક બિંદુ લઈશું ઓ। ત્યાં આગળ આપણે શું મૂકેલ છે, આપણે નાની એક બિંદુવત વસ્તુ રાખેલ છે અને ત્યાંથી આપણે ગોળીય સપાટી પર એક કિરણ આપાત કરીશું, તેને શું કહેવાય, આપાત કિરણ થશે, બરાબર। અહીંયા આપણે એક બિંદુ લઈશું સી, વક્રતા કેન્દ્ર, બરાબર। અને આપણને ખબર છે આપણે જ્યારે પણ લંબ દોરીશું તો શેમાંથી દોરીશું, સી માંથી દોરીશું। તો આપણે અહીંયા એક લંબ દોરીશું, બરાબર। હવે શું કરીએ આપણે, આપણને ખબર છે આ માધ્યમ કાચનું માધ્યમ કહેવાય, તો પ્રકાશનું કિરણ જે રહ્યું એનું વક્રીભવન કઈ બાદ થશે, લંબ તરફ એનું વક્રીભવન થશે। તો આનું શું થશે, અહીંયા વક્રીભવન થશે, અહીંયા શું મળશે, એનું પ્રતિબિંબ મળશે, ઇમેજ, જેને આપણે આઈ કહીશું, બરાબર। આ બિંદુને આપણે ઓ ડેશ કહી દઈએ, અહીંયાથી આપણે એક લંબ દોરીશું, આને આપણે પોઈન્ટ એમ કહીશું, બરાબર। હવે આ આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ ખૂણો કયો થશે, આપાત કોણ આઈ, આ ખૂણો થશે વક્રીભૂત કોણ, જેને આપણે આર કહીશું। પછી આ ખૂણાને આપણે આલ્ફા નામ આપીએ, આ ખૂણાને આપણે બીટા કહીએ અને આ ખૂણાને આપણે ગામા કહીએ, બરાબર। તો આપણે આ સપાટીથી આ વસ્તુ ઓ સુધીનું અંતર શું થશે, વસ્તુ અંતર શું થશે, યુ। પણ આપણે ખબર છે આ બાજુ જમણી બાજુ જઈએ આપણે તો એ કેવા બધા સંખ્યા પોઝિટિવ આવે અને આ બાજુ કેવા આવે નેગેટિવ, તો આપણો યુ જે રહ્યો વસ્તુ અંતર એ કેવો હશે, માઇનસ આવશે, બરાબર। અને આપણને અહીંયા સી સુધીનું અંતર કેટલું થશે, વક્રતા ત્રિજ્યા આર જેટલું, અને અહીંથી પ્રતિબિંબનું અંતર કેટલું થશે, પ્રતિબિંબ અંતર વી, બરાબર। તો સૌપ્રથમ આપણે અહીંયા શું લખીશું, તો થોડું વર્ણન લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષ પર ઓ પાસે બિંદુવત વસ્તુ રાખેલ છે અને જેનું પ્રતિબિંબ ક્યાં આગળ મળે છે, આઈ પાસે મળે છે। તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ કયો ત્રિકોણ લઈશું, ઓડેસ ઓ સી, ત્રિકોણ ઓડેસ ઓ સી, બરાબર। તો આપણે ત્રિકોણને અહીંયા અલગથી દોરી જોઈએ સમજણ માટે, કયો ત્રિકોણ થશે, બરાબર આ થશે ઓડેસ, થશે ઓ અને આ સી, અહીંયા કયો ખૂણો આપેલ છે, બીટા, અહીંયા આલ્ફા અને અહીંયા ખૂણો થશે આઈ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈ જે રહ્યો એ ખૂણો બહિષ્કોણ કહેવાય, કોનો તો કે આલ્ફા અને બીટાનો। તો ખૂણો આઈ બરાબર આપણે શું લખી શકીએ, આલ્ફા પ્લસ બીટા લખી શકીએ, બરાબર। તો આપણે જોયું કે ત્રિકોણ ઓડેસ ઓ સી માં ખૂણો આઈ જે રહ્યો એ આલ્ફા અને બીટા માટે શું છે, બહિષ્કોણ છે। તો ત્રિકોણ ઓડેસ ઓ સી માં ખૂણો આઈ બહિષ્કોણ છે, તો આપણે આઈ બરાબર શું લખી શકીએ, આલ્ફા પ્લસ બીટા લખી શકીએ, આલ્ફા પ્લસ બીટા, બરાબર। તો આપણને આઈ ની વેલ્યુ મળી ગઈ। હવે આપણે બીજો ત્રિકોણ લઈશું, કયો લઈશું, ઓડેસ સી આઈ, તો ત્રિકોણ ઓડેસ સી આઈ માટે, તો આપણે એ ત્રિકોણ પણ અલગ દોરીએ, બરાબર આ ઓડેસ આવશે, સી આવશે આઈ, બરાબર। તો આની અંદર આપણે જોઈશું આ ખૂણો કયો છે, બીટા, આ ખૂણો છે આર અને આ ખૂણો છે ગામા। તો અહીંયા બીટા જે રહ્યો એ આર અને ગામા માટે કયો કહેવાય, બહિષ્કોણ કહેવાય। તો અહીંયા આપણે શું લખી શકીએ, ત્રિકોણ ઓડેસ સી આઈ માં ખૂણો બીટા કયો છે, બહિષ્કોણ છે, બીટા બહિષ્કોણ છે। તો આપણે બીટા બરાબર શું લખી શકીએ, આર પ્લસ ગામા, આર પ્લસ ગામા, તો આપણે આર બરાબર શું લખી શકીએ, બીટા, આ ગામાના આ બાજુ લઈ દઈશું તો શું થશે, માઇનસ ગામા। તો આપણને અહીંયા આઈ અને આર ની વેલ્યુ મળી ગઈ, બરાબર। તો હવે આપણે શું કરીશું, તો આપણે જોયું કે સ્નેલના નિયમ મુજબ, તો અહીંયા આપણે લખીશું સ્નેલના નિયમ મુજબ, આપણને ખબર છે સ્નેલનો નિયમ શું હતો, તો કે એન વન સાઈન આઈ ઇક્વલ્સ ટુ એન ટુ સાઈન આર, બરાબર। પણ અહીંયા આપણા ખૂણો કેવા છે, બહુ નાના છે, બરાબર। તો આપણે સાઈન આઈ એના ઇક્વેલન્ટ શું લખી શકીએ, આઈ લખી શકીએ, અને સાઈન આર એના ઇક્વેલન્ટ આપણે શું લખી શકીએ, આર લખી શકીએ। તો શું થશે, અહીંયા એન વન આઈ ઇક્વલ્સ ટુ એન ટુ આર થશે, બરાબર। હવે આઈ અને આરની વેલ્યુ આપણા પાસે છે, તો આપણે અહીંયા મૂકીશું,
તો શું થશે એન વન આઈ ની વેલ્યુ કેટલી થશે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ્સ ટુ એન ટુ અને આર આર ની વેલ્યુ કેટલી થશે બીટા માઇનસ ગામા. તો હવે આપણે એન વન ના અંદર ગુણી દઈશું તો શું થશે એન વન આલ્ફા પ્લસ એન વન બીટા સાથે પણ ગુણાશે તો શું થશે એન વન બીટા ઇક્વલ્સ ટુ અહીંયા એન ટુ ના અંદર ગુણી દઈશું તો શું થશે એન ટુ બીટા માઇનસ એન ટુ ગામા બરાબર. હવે આપણે એન ટુ ગામાના આ બાજુ લઈ દઈશું અને બીટા વાળા પદના આ બાજુ લઈ જઈશું તો શું થશે એન વન આલ્ફા આ માઇનસ એન ટુ ગામા બાજુ આવશે તો શું થશે પ્લસ એન ટુ ગામા ઇક્વલ્સ ટુ શું થશે એન ટુ બીટા આ પ્લસ એન વન બીટા બાજુ આવી જશે તો માઇનસ એન વન બીટા થઈ જશે. હવે આપણી પાસે આલ્ફા ગામા અને બીટાની વેલ્યુ આપણે શોધીશું તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આલ્ફાની વેલ્યુ આપણે કેવી રીતે મળશે તો સામેની બાજુ અને પાસેની બાજુ તો આપણે ટેન થીટા લઈશું એટલે કે ટેન આલ્ફા તો ટેન આલ્ફા બરાબર શું થશે સામેની બાજુ ઓડેસ એમ ભાગ્યા પાસેની બાજુ કઈ થશે ઓ એમ જેની વેલ્યુ કેટલી છે માઇનસ યુ માઇનસ યુ. ટેન બીટા લઈશું તો ટેન બીટા બરાબર શું થશે સામેની બાજુ ઓડેસ એમ ભાગ્યા પાસેની બાજુ કઈ થશે આર થશે અને ટેન ગામા લઈશું ટેન ગામા બરાબર શું થશે ઓડેસ એમ ભાગ્યા વી થશે ઓડેસ એમ ભાગ્યા એમ આઈ એટલે કે વી થશે બરાબર. હવે જો આપણે અહીંયા પેરેક્સિયલ કિરણો લઈએ જોઈએ જો આ ગોળીય સપાટી બરાબર આ મુખ્ય અક્ષ અને અહીંયાથી આપણે આ બિંદુ આપણે વસ્તુ અહીંયા મૂકેલ છે આપણે પેરેક્સિયલ કિરણો લઈએ એટલે કે મુખ્ય અક્ષની નજીક આપાત થતા કિરણો તો આ બિંદુ કેવો થશે ખૂબ અહીંયા આપાત થશે આ કિરણ તો આ ખૂણો જે રહ્યો આલ્ફા એ કેવો થશે ખૂબ નાનો થશે. આવી રીતના અહીંયા ખૂણો આઈ આ સપાટીને આપણે લંબ દોરીશું તો એવી જ રીતના ખૂણો આઈ પણ કેવો થશે ખૂબ નાનો થશે એટલે આપણે અહીંયા સાઇન આઈ ઇક્વેલેન્ટ ટુ શું લીધું આઈ લીધું અને સાઇન આર ઇક્વેલેન્ટ ટુ આપણે આર લીધું તો એવી રીતના ખૂણો આલ્ફા પછી આ બીટા અને અહીંયા ગામા આપણે પેરેક્સિયલ કિરણો લઈશું તો આલ્ફા બીટા અને ગામા કેવા થશે ખૂબ નાના થશે તો આપણે ટેન આલ્ફા બરાબર શું લખી શકીએ આલ્ફા લખી શકીએ બરાબર. તો અહીંયા આપણે શું લખીશું પેરેક્સિયલ કિરણો લેતા પેરેક્સિયલ કિરણો લેતા આલ્ફા બીટા અને ગામા ખૂણા ખૂબ જ નાના થશે તો આપણે શું લખી શકીએ ટેન આલ્ફા ઇક્વેલેન્ટ ટુ આલ્ફા પછી ટેન બીટા ઇક્વેલેન્ટ ટુ બીટા અને ટેન ગામા ઇક્વેલેન્ટ ટુ ગામા લખી શકીએ તો અહીંયા આપણે આલ્ફા બરાબર શું લખી શકીએ તેથી આલ્ફા બરાબર શું થશે ઓડેસ એમ ભાગ્યા માઇનસ યુ થશે એવી રીતના બીટા બરાબર ઓડેસ એમ ભાગ્યા આર અને ગામા બરાબર ઓડેસ એમ ભાગ્યા વી લખી શકીએ. હવે આપણે અહીંયા આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ આ સમીકરણમાં મૂકીએ તો હવે આ સમીકરણની અંદર આપણે આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ મૂકીએ એ પહેલાં અહીંયાથી આપણે શું કરીએ બીટાને કોમન કાઢી લઈએ બરાબર. તો આ એન વન આલ્ફા પ્લસ એન ટુ ગામા ઇક્વલ્સ ટુ અહીંયા શું થશે બીટા કોમન કાઢી લઈશું તો શું થશે એન ટુ માઇનસ એન વન. હવે આપણે આની અંદર આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ મૂકીએ તો શું થશે એન વન આલ્ફાની વેલ્યુ કેટલી છે ઓડેસ એમ ભાગ્યા માઇનસ યુ પ્લસ એન ટુની એન ટુ ઇન્ટુ ગામાની વેલ્યુ કેટલી થશે ઓડેસ એમ ભાગ્યા બી ઓડેસ એમ ભાગ્યા બી ઇક્વલ્સ ટુ બીટા એમ બીટાની વેલ્યુ કેટલી થશે ઓડેસ એમ ભાગ્યા આર ઓડેસ એમ ભાગ્યા આર ઇન્ટુ એન ટુ માઇનસ એન વન. અહીંયાથી આપણે ઓડેસ એમ કોમન કાઢીશું તો આ ઓડેસ એમ અને આ બે ઓડેસ ઓડેસ એમ કેન્સલ થઈ જશે બરાબર. તો શું વધશે અહીંયા માઇનસના આગળ લઈ જઈએ તો માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી ઇક્વલ ટુ શું લખી શકાય એન ટુ માઇનસ એન વન અપોન આર. તો આ સૂત્ર આવી ગયું ગોળીય સપાટી વડે થતા વક્રીભવન માટેનું. અને આપણે બીજી કઈ રીતના લખી શકીએ એન ટુ ભાગ્યા વી માઇનસ એન વન ભાગ્યા યુ ઇક્વલ્સ ટુ એન ટુ માઇનસ એન વન ભાગ્યા આર. તો આ સૂત્ર છે ગોળીય સપાટી વડે થતા વક્રીભવન માટેનું.